મિત્રો નમસ્કાર, જેડીએસ ટીવીની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. હું છું જ્યોતિષ આચાર્ય પ્રશાંત ત્રિવેદી. વાત કરવી છે આજના દિવસે 1/10/2020 અને ખાસ આજના દિવસે ગુરુવારના દિવસે આપની ખાસ રજૂઆતની અંદર મિત્રો આપની આજ વિશે વાત કરીશું. રાશિ ભવિષ્યની પ્રથમ રાશિ કરતા મેષ રાશિની બિનજરૂરી કાર્યોથી દૂર રહેવું, વેપારમાં ઉન્નતિ થશે, કુટુંબના સભ્યોનો સહયોગ સારો મળી શકે, અગત્યનું કાર્ય પૂર્ણ થવાથી મનમાં આનંદ થશે, આપનો પ્રભાવ વધવાથી શત્રુ પરાસ્ત થશે. વાત કરીશું વૃષભ રાશિની પ્રતિષ્ઠિત વ્યક્તિઓથી મન મેળાપ રહેશે, ઉદર વિકારને કારણે ખાવા પીવામાં સંયમ રાખવો, ઉપહાર મળશે, કાર્યમાં સમય કરવાનો પ્રયત્ન કરો, વાહન ધ્યાનથી ચલાવો, માતૃપક્ષ તરફથી આ આર્થિક ક્ષેત્રમાં સારો લાભ રહેશે. વાત કરીશું મિથુન રાશિની, નવા આર્થિક સાધનો પર કાર્ય થશે, વેપારમાં મુશ્કેલીનો યોગ બને, ધાર્મિક યાત્રાનો યોગ બને, વેપારમાં ભાગ્યવર્ધક સફળતા મળે, નોકરી પર આત્મવિશ્વાસ ટકે નહીં, વેપારમાં આશાનુકૂળ લાભ થશે, સંતાન પક્ષની ચિંતાઓ દૂર થશે. વાત કરીશું કર્ક રાશિની, મિત્ર વર્ગ સંતાન પક્ષ સંબંધિત કાર્યોમાં ખર્ચનો યોગ બને, વેપાર પરિવાર સંબંધિત કાર્યોમાં વિશેષ યોગ બને, વિવાદોથી બચવું, સંતાન પક્ષે મિત્ર વર્ગ સંબંધિત શોધપૂર્ણ કાર્યોમાં સમય પસાર કરવો જરૂરી છે. વાત કરીશું સિંહ રાશિની, પુરુષાર્થનું પરિણામ તરત મળશે, સમયનો સદુપયોગ આકાંક્ષાઓની પૂર્તિ કરાવશે, પિતાથી આજના દિવસ વેપારમાં ચોક્કસ રીતે ચર્ચા થઈ શકે, શિક્ષા મિત્ર વર્ગ સંબંધિત શોધપૂર્ણ કાર્યોમાં સમય પસાર થશે, ભવન વાહન પરિવાર સંબંધિત ભાગ્યવર્ધક કાર્યોમાં યાત્રા વગેરેના યોગ બને છે. વાત કરીશું કન્યા રાશિની, સ્વભાવમાં રુચિ વચ્ચે સામાજિક માંગલિક સમારોહમાં ભાગ લેવાનો યોગ બનશે, દિવસ પ્રતિકૂળ રહી શકે છે, સંતોષપ્રદ વાતાવરણ ઊભું થઈ શકે છે, કાર્યસ્થિતિઓ અનુકૂળ રહેવાની સંભાવના છે, વિચારેલું કાર્ય સમય પર પૂર્ણ થશે. વાત કરીશું તુલા રાશિની, સ્વાધ્યાયમાં રુચિ વચ્ચે સામાજિક માંગલિક સમારોહમાં ભાગ લેવાનો યોગ બને છે, દિવસ પ્રતિકૂળ રહેશે, સંતોષપ્રદ વાતાવરણ ઊભું થઈ શકે એમ છે. વાત કરીશું વૃશ્ચિક રાશિની, પુરુષાર્થનું પરિણામ તરત મળશે, સમયનો સદુપયોગ આકાંક્ષાઓની પૂર્તિ કરાવશે, પિતાના વ્યવસાયથી ચોક્કસ લાભ થશે, કુટુંબ વેપારમાં મતભેદ રહેશે, ભાગીદારીનો યોગ સારો બની રહેશે, જીવનસાથી સાથે ભાગીદારીનો યોગ સારો બની રહેલો જોવાય છે. વાત કરીશું અહીંયા ધનરાશિની, પ્રતિષ્ઠિત વ્યક્તિઓથી મન મેળાપ થશે, ઉદર વિકારના કારણે ખાવા પીવા પર સંયમ રાખવાની જરૂર છે, કાર્ય સમય પર કરવાનો પ્રયત્ન કરો, ગુસ્સાના આવેશ ઉપર સંયમ રાખો, સગા સંબંધીઓની મુલાકાત તમારા જીવનમાં અનેક સુખ પ્રાપ્ત કરાવશે. વાત કરીશું મકર રાશિની, મિલકત સંબંધિત કાર્યોમાં સક્રિયતા વધશે, વેપાર ભાગીદારીમાં વિશેષ વૃદ્ધિના યોગ બનશે, ધાર્મિક સમસ્યા પર વિચાર વિમર્શ કરવાનો યોગ છે, મહત્વાકાંક્ષા અનુસાર કાર્ય પૂરું થવાના યોગ છે, કુટુંબમાં સારું વાતાવરણ ઊભું થઈ શકે, વિરોધીઓ આજના દિવસે ચોક્કસ ઢીલા પડી જશે. વાત કરીશું કુંભ રાશિની, વિવાદ કોર્ટ કચેરીના મુદ્દે સાવચેત રહેવાની જરૂર છે, ખાનપાનનું ધ્યાન રાખવું, મિત્ર સંતાન પક્ષ સંબંધિત કાર્યોમાં ચોક્કસ લાભ થશે, વાદ કે વિવાદ મુકદ્દમાના કાર્યોની અંદર ચોક્કસ આજના દિવસે અવરોધ વધશે, વેપારમાં સારો લાભ જણાય છે. વાત કરીશું મીન રાશિની, દાંપત્ય જીવનમાં સુખમાં ચોક્કસ કમી આવશે, નવા સંબંધ બની શકે છે, યાત્રા થઈ શકે છે, ગુસ્સા અને આવેશ ઉપર સંયમ રાખવો, સગા સંબંધીઓની મુલાકાત થશે, દાંપત્ય સુખમાં કમી આવશે, નવા સંબંધ બની શકે એમ છે, નવા સંબંધો ચોક્કસ બનવા જ જોઈએ. મિત્રો જેડીએસ ટીવીની આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, આચાર્ય પ્રશાંત ત્રિવેદી દ્વારા નિહાળો આપની આજ વિશે. મિત્રો આજના દિવસે પૂર્ણિમાનો દિવસ છે, ભગવાન વિષ્ણુના પૂજન માટે આજનો દિવસ શ્રેષ્ઠ ગણાયો છે, શક્ય હોય તો આજે ભગવાન વિષ્ણુની મૂર્તિ હોય કે શિલા કહેતા શાલિગ્રામ હોય તો શાલિગ્રામ ઉપર ઓમ નમો ભગવતે વાસુદેવાય બોલી 1000 મંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાય ના બોલી અને એના પર ચંદનના છાંટા જેને કહેવાય છે અર્ચન કરો, જેથી તમારું એક વર્ષમાં પૂર્ણ થતા તમારા દરેક સંકલ્પ ચોક્કસ ભગવાન વિષ્ણુ પૂર્ણ કરશે. જ્યાં વિષ્ણુનું નામ છે ત્યાં લક્ષ્મીજીનું આગમન છે, એટલું જરૂર સમજી લેજો. મિત્રો આ જેડીએસ ટીવી ચેનલને સબસ્ક્રાઈબ કરો, આચાર્ય પ્રશાંત ત્રિવેદી દ્વારા નિહાળો આપની આજે.